જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેઈલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર 1 જૂનના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને શરૂ કરીએ. ચર્ચાને આગળ વધારવું એ પહેલાં વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી શકો છો, જેની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે અને ટોપ કોમેન્ટ બોક્સની અંદર પણ તમને જોવા મળશે. વિડીયો પસંદ આવે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો. સૌથી પહેલાં ન્યૂઝ, સર્જિકલ સ્ટ્રાઇક તમને બધાને યાદ હશે. સર્જિકલ સ્ટ્રાઇક વખતે આપણા લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ લાઇમલાઇટમાં આવ્યા હતા. ભારતીય સેનાના DGMO લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહને ભારતની સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવતી નોર્ધન કમાન્ડના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે પ્રશ્ન થાય કે આમના પહેલાં કોણ હતા, કોની જગ્યાએ લઈ રહ્યા છે? તો લેફ્ટનન્ટ જનરલ સિંહની વાત કરીએ તો લેફ્ટનન્ટ જનરલ દેવરાજ અંબુની જગ્યાએ તેઓ સ્થાન લેશે. દેવરાજ અંબુ ક્યાં જશે? તો ઉપસેના પ્રમુખ પદે એમને નિયુક્ત કરવામાં આવ્યા છે. સેનાની નોર્ધન કમાન્ડની વાત કરીએ તો એકમાત્ર એવી કમાન્ડ છે જે પાકિસ્તાન અને ચીનની સીમા પર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સૌથી આગળ હોય છે. પાકિસ્તાન અને ચીનની સીમા પર તૈનાત લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહની વાત કરીએ તો તેની પહેલાં પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરનારની જે સેનાની મિલિટરી ઓપરેશન ટીમના તેઓ પ્રમુખ હતા, એટલે કે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ DGMO. સપ્ટેમ્બર 2016માં ઉરીમાં થયેલા આતંકવાદ હુમલાનો બદલો લેવા માટે સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને તેમની ઘણી ચોકીઓ તબાહ કરી નાખી હતી. આ સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાત તે સમયના DGMO લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ દ્વારા કરવામાં આવી હતી. 1 જૂનના રોજ લેફ્ટનન્ટ જનરલ અંબુ પાસેથી જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો તેઓ પદભાર ગ્રહણ કરી લેશે. લેફ્ટનન્ટ જનરલ અંબુ દેશની સૌથી મહત્વપૂર્ણ કમાન્ડ એટલે કે નોર્ધન કમાન્ડનો જે પદભાર એમણે ડિસેમ્બર 2016માં સંભાળ્યો હતો, આગામી 31 મેના રોજ લેફ્ટનન્ટ જનરલ શરદચંદના સ્થાને, યાદ રાખજો, શરદચંદના સ્થાને તેમને પ્રમુખનો પદભાર, ઉપપ્રમુખનો પદભાર સંભાળવા જઈ રહ્યા છે. તો અહીંયા ઘણા બધા ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. લેફ્ટનન્ટ ચંદ એ પોતે રિટાયર થઈ રહ્યા છે, એટલે કે લેફ્ટનન્ટ જનરલ શરદચંદ રિટાયર થઈ રહ્યા છે. એમની જગ્યાએ કોને? જનરલ અંબુ આવી રહ્યા છે અને જનરલ અંબુની જગ્યાએ જનરલ સિંહ આવી રહ્યા છે. હવે આપણે ઇન્ડિયન આર્મ ફોર્સની વાત કરીએ તો સર્વિસ બ્રાન્ચીસની વાત કરીએ તો એની કઈ 4 બ્રાન્ચો છે મેજોરિટી. આમ ટોટલ 7 બ્રાન્ચ છે, એમાંથી આ 4 અહીંયા છે મેજોરિટી. ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ. અને એનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. ફ્રેન્ડ્સ, લીડરશિપ નેતાની વાત કરીએ તો અત્યારે હાલ કમાન્ડર ઇન ચીફ કોણ છે? તો એ આપણા રાષ્ટ્રપતિ હોય છે બધી જ સેના ત્રણે ત્રણ પાંખના, તો પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ. મિનિસ્ટર કોણ છે અત્યારે હાલ આપણા સંરક્ષણ મંત્રાલયના? નિર્મલા સીતારામનજી છે, પ્રથમ મહિલા પણ છે અને દ્વિતીય મહિલા પણ કહેવાય છે ને, પ્રથમ ફૂલ ટાઈમ મહિલા અને આમ ઓવરઓલ મહિલાની વાત કરીએ તો બીજા નંબરના છે. પહેલાં કોણ હતા? ઇન્દિરા ગાંધીજી હતા. એડમિરલ સુનિલ લાંબા સ્ટાફ કમિટીના ચેરમેન છે અત્યારે હાલ. હવે ટોટલ 4 કમાન્ડ છે, નોર્ધન, સાઉથન, ઇસ્ટર્ન અને વેસ્ટર્ન. આ ચારે ચાર કમાન્ડ વિશે આપણી પાસે નોલેજ હોવું જોઈએ, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો આપ બહુ સારી રીતે આન્સર આપી શકીએ. સૌથી પહેલાં વાત કરીશું નોર્ધન કમાન્ડની, જેમનું હાલમાં નિયુક્તિ કરવામાં આવી છે. 1972થી અત્યાર સુધી એ કાર્યરત છે. પહેલાં 1908 થી 1947. એનું મેન હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઉધમપુર ખાતે. ક્યાં આવેલું છે? ઉધમપુર ખાતે. સાઉધર્ન કમાન્ડની વાત કરીએ, આ છે એનો સિમ્બોલ, એ પણ ખાસ યાદ રાખજો. 1908થી અત્યાર સુધી કાર્યરત છે. એનું મેન હેડક્વાર્ટર જે છે પુણે ખાતે. કઈ જગ્યાએ? સાઉથર્ન કમાન્ડની વાત કરીએ તો એનું પુણે ખાતે આવેલું છે. અને કમાન્ડર કોણ છે અત્યારે હાલ? લેફ્ટનન્ટ જનરલ દિવાન રવિન્દ્રનાથ સોની. લેફ્ટનન્ટનું સ્પેલિંગ ખાસ યાદ રાખજો અહીંયા, એ બહુ લ્યુટનન્ટ, એકચ્યુઅલી લ્યુટનન્ટ હોય છે પણ લેફ્ટનન્ટ બોલાય છે. ઇસ્ટર્ન કમાન્ડની વાત કરીએ, આ છે એનો સિમ્બોલ. 1920થી અત્યાર સુધી કાર્યરત છે. એનું હેડક્વાર્ટર
1920 થી 1963 સુધી લખનઉ ખાતે હતું અને 1963 પછી એનું હેડક્વાર્ટર મુખ્ય મથક કોલકાતા શિફ્ટ કરવામાં આવ્યું. કરંટ કમાન્ડર કોણ છે? લેફ્ટનન્ટ જનરલ અભય કૃષ્ણા. ત્યારબાદ વેસ્ટર્ન કમાન્ડની વાત કરીએ તો આ છે એનો સિમ્બોલ. 1920 થી 1938 અને 1947 પછી અત્યારે કાર્યરત છે ચંડી મંદિર. એનું હેડક્વાર્ટર છે લેફ્ટનન્ટ જનરલ સુરેન્દ્રસિંહ એ સંભાળે છે. રૂસમાં એટલે કે રશિયામાં ભારતના રાજદૂત પંકજ સરન એમની નિયુક્તિ હવે ડેપ્યુટી NSA તરીકે કરવામાં આવી છે. વરિષ્ઠ રાજદ્વારી પંકજ સરનને ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. સરનની વાત કરીએ તો હાલમાં તેઓ રશિયામાં ભારતના રાજદૂત તરીકે કાર્ય કરે છે. હાલમાં જ આપણા મોદી સાહેબ રશિયાની મુલાકાતે ગયા હતા. વ્લાદિમીર પુતિન જે ચોથી વખત ટર્મ સુધી ચૂંટાઈને આવ્યા છે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ રશિયામાં 5-6 વર્ષનો હોય છે. ડેપ્યુટી NSAના રૂપમાં સરન 2 વર્ષ માટે આ પદ પર કાર્યરત રહેશે. તેઓ 1982 બેન્ચના ભારતીય વિદેશ સેવા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી છે. નવેમ્બર 2015 તેમને ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા રશિયા માટે. તેઓ 2 વખત વડાપ્રધાન કાર્યાલયમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. 1995 અને 1997 સુધી ઉપસચિવ નિયામકના રૂપમાં કાર્ય કર્યું. 2007 થી 2012 સુધી સંયુક્ત સચિવના રૂપમાં તેઓ કાર્યરત રહ્યા. તેમની પત્ની પણ વિદેશ મંત્રાલયમાં સચિવ છે. પૂર્વ પ્રીતિ સરન ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ પ્રમુખ અજિત ડોભાલ આપણા રાષ્ટ્રીય સલાહકાર છે અત્યારે હાલ. રોના પૂર્વ પ્રમુખ રાજેન્દર ખન્નાને આ વર્ષે જાન્યુઆરીમાં ડેપ્યુટી NSA નિયુક્ત કરવામાં આવ્યા હતા, યાદ રાખજો. તો સરન કોની જગ્યાએ લે છે? રાજેન્દર ખન્નાની જગ્યાએ એમને નિયુક્ત કરવામાં આવશે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કોણ છે? જોકો વિડોડો. હવે કેટલાક પ્રશ્નો. હાલમાં મોદી સાહેબ જે છે ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુરની મુલાકાતે ગયેલા છે 3 દેશોની. મર્ડેગા પેલેસ ક્યાં આવેલો છે? જકાર્તામાં આવેલું છે. લયાંગ લયાંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જકાર્તા ખાતે આવેલું છે. ઇસ્તકલાલ મસ્જિદ ક્યાં આવેલી છે? તો જકાર્તા ખાતે આવેલી છે, જે દક્ષિણ પૂર્વ એશિયામાં મોટી મસ્જિદમાંથી એના જેટલી મોટી મસ્જિદ કોઈ નથી. ઇસ્તકબાલ શબ્દનો જે વાત અર્થ થાય છે એનો અર્થ આઝાદી થાય છે, એ પણ યાદ રાખજો. આ મસ્જિદ 1978 ખુલ્લી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો મલેશિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન મહાતીર મોહમ્મદ સાથે મુલાકાત કરી. 92 વર્ષના છે મહાતીર મોહમ્મદ, ઇમેજમાં દેખાઈ રહ્યા છે. તેમણે 10 મેના રોજ શપથ લીધા હતા. મહાતીરની વાત કરીએ તો નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધનને હાલમાં જ જે સામાન્ય ઇલેક્શન થયા એમાં 22 નેશનલ ગઠબંધન પર અભૂતપૂર્વ જીત મેળવી અને આ ગઠબંધન જે છે 22 નેશનલ 1957 થી સત્તા ભોગવી રહ્યું હતું. ટેસ્ટ. અફઘાનિસ્તાન ભારત સામે ટેસ્ટ મેચમાં પદાર્પણ કરવા જઈ રહ્યું છે, એટલે કે એની પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે ભારત સામે. હાલમાં જ આયર્લેન્ડ જે છે એણે પાકિસ્તાન સામે ટેસ્ટ મેચ રમીને પદાર્પણ કર્યું અને 11મા નંબરની ટીમ બની જે ટેસ્ટ રમતા દેશોની અંદર, અને બાંગ્લાદેશ 12મા નંબરનો દેશ બનશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ટીમ બનશે. ઝહીર ખાન રાજસ્થાન રોયલ્સ. અને હવે યાદ થાય કે અફઘાનિસ્તાનના કેટલાક ખેલાડીઓ વાત કરીએ તો રાશિદ ખાનના લીધે અફઘાનિસ્તાનના ખેલાડીઓ ચર્ચામાં આવી ગયા છે. અફઘાનિસ્તાનના કયા કયા ખેલાડીઓ કઈ કઈ IPL ટીમમાં રમતા હતા એ પણ આપણને ખબર હોવી જોઈએ. ઝહીર ખાન એક ખેલાડી છે અફઘાનિસ્તાનનો, જે રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી IPLમાં રમ્યો આ વખતે. રાશિદ ખાન હૈદરાબાદની ટીમ સાથે, જે ફાઇનલમાં CSK સામે હારી ગઈ. મુજીબુર રહેમાન કિંગ્સ 11 પંજાબ માટે, એટલે યાદ રાખજો હૈદરાબાદ, રાજસ્થાન રોયલ અને કિંગ્સ 11 પંજાબ, આ છે એમની ટીમ, જેનું અસગર સ્ટોન્સકી એના કેપ્ટન છે. અને આખી લિસ્ટ જે છે આની અંદર ભારત સામે જે ટેસ્ટ મેચ માટે અફઘાની ટીમ છે, અસગર સ્ટાઇન કેપ્ટન બન્યા છે અને મોહમ્મદ સહજાદ વિકેટ કીપર છે, જે બહુ ચર્ચામાં રહે છે, એ પણ ખાસ યાદ રાખજો. એના પછી બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાન T20 મેચ રમવાનું છે અને એ પણ એ ભારતની અંદર જ રમવાનું છે, એ પણ ખાસ યાદ રાખજો. એના માટે પણ ટીમ જાહેર કરવામાં આવી છે. હવે
જ્યારે આપણે વાત કરીએ કે મારાથી કદાચ મિસ્ટેક થઈ ગયું હોય તો અફઘાનિસ્તાનનો પ્રોનાઉન્સિએશન યાદ રાખજો, બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાન T20 મેચ રમવાનું છે. તો આંતરરાષ્ટ્રીય મેચો ભારતની અંદર એક બીજા ક્રિકેટ સ્ટેડિયમને ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જે છે એણે મંજૂરી આપી દીધી છે. આ સ્ટેડિયમ ઉત્તરાખંડ સરકાર દ્વારા દહેરાદૂન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આને પરમિશન પણ મળી ગઈ છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વન ડે અને T20ની મેચોની આયોજનની મંજૂરી ICC દ્વારા આપવામાં આવી છે. 25,000ની દર્શકો બેસી શકે એટલી ક્ષમતા ધરાવતું આ મેદાન છે. કટોકટીના સમયમાં 8 મિનિટમાં જ બધા જ પ્રેક્ષકોને બહાર કાઢી શકાય એવી જોગવાઈ પણ કરવામાં આવી છે. હવે કેમ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે આ સ્ટેડિયમ જે છે એને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના પ્રાદેશિક મેદાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે અને અફઘાનિસ્તાનની ટીમ 3, 5 અને 7 જૂને 2 જૂન 2018ના રોજ આ મેદાન પર બાંગ્લાદેશ વિરુદ્ધ 3 T20 મેચની શ્રેણી રમવાનું છે. હવે આ દહેરાદૂન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો કોલાસ ડિઝાઇન દ્વારા બનાવવામાં આવ્યું છે. ભારતનું પ્રથમ લીડ ઉર્જા અને પર્યાવરણ ડિઝાઇન પર આધારિત ગોલ્ડ માનક સ્ટેડિયમ છે. કોલાસ ડિઝાઇન ભારતની એક અગ્રણી ખેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. કોલાસ ડિઝાઇનની વાત કરીએ તો આ પહેલાં ભારતમાં પ્રથમવાર રમાયેલા ફિફા અંડર 17 વર્લ્ડ કપ માટે તમામ 6 સ્ટેડિયમો ગોવા, ગુવાહાટી, કોચી, કોલકાતા, નવી મુંબઈ અને દિલ્હી પર પણ કામ કર્યું હતું. કોલાસ ડિઝાઇનના CEO અને સંસ્થાપક કોણ છે? રામકુમાર સુબ્રમણ્યમ. BCCIની વાત કરીએ તો 3 રાષ્ટ્રીય પસંદગીના પગાર વધારા. હવે રાષ્ટ્રીય પસંદગીની વાત કરીએ, અમ્પાયરોની વાત કરીએ, તેમના પગાર વધારા થયા છે. BCCIએ 3 રાષ્ટ્રીય પસંદગીના પગાર વધારાની સાથે અમ્પાયર્સ, સ્કોરર, વિડીયો વિશ્લેષકની ફી બમણી કરવાનો એમણે નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં ચેરમેનને કેટલો પગાર આપવામાં આવે છે? 80 લાખ રૂપિયા. 2 અન્ય પસંદગીકારોને કેટલો આપવામાં આવે છે? 60 લાખ રૂપિયા. જે આગળ જઈને હવે ચીફ સિલેક્ટર જે છે એને 1 કરોડ રૂપિયા મળશે, જ્યારે અન્યને 75 થી 80 લાખ રૂપિયાની નજીક મળવાનો ચાન્સીસ છે. મેટ્રોની મજેન્ટા લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના મુખ્યમંત્રી છે અને કેન્દ્રીય આવાસ અને શહેરી મુદ્દાના મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા મજેન્ટા લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મજેન્ટા લાઇન જનકપુરી પશ્ચિમ અને કાલકાજી મંદિર વચ્ચે 24.82 કિલોમીટરની મેટ્રો મજેન્ટા લાઇન છે. મજેન્ટા લાઇનના પહેલા સેક્શન બોટનિકલ ગાર્ડનથી કાલકાજી મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા 25 ડિસેમ્બર 2017ના રોજ કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ મિશનના પેટા મઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી. રામકૃષ્ણ મિશનના પેટા મઠની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી? અમદાવાદ ખાતે કરવામાં આવી, એ પણ ખાસ યાદ રાખજો. ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલાક સિરીઝને બદલે હવે દરેક ટેસ્ટ મેચના તમને પોઈન્ટ મળશે. બીજી અગત્યની વાત કરીએ તો ટોસ ઉછાળવાની જે પ્રથા બંધ થવાની જે કણ વાટાઘાટા થઈ રહી હતી માર્કેટની અંદર, એનો હવે પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે કે ટોસ ઉછાળવાનું બંધ નહીં થાય. હવે આ બધા જે ડિસિઝન લેવાયા છે એ ICCની ક્રિકેટ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યા છે. આ બેઠકના અધ્યક્ષ કોણ છે? તો એ છે અનિલ કુંબલેજી. કોણ છે? અનિલ કુંબલેજી. ટેસ્ટ ક્રિકેટની આવતા વર્ષે ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે. સિરીઝ જીતવા માટે ટીમના પોઈન્ટ ગણવામાં આવશે, ના કે સિરીઝ. મેચના પરિણામના આધારે દરેક ટીમને પોઈન્ટ મળશે. હાલમાં સિરીઝના આધારે પોઈન્ટ આપવામાં આવે છે. એમાં બદલાવ કરવામાં આવશે. જેમ કે 3 ટેસ્ટ મેચની સિરીઝ હોય તો કોઈ પ્રથમ 2 ટેસ્ટ જીતી લે તો ત્રીજી મેચનું કોઈ મહત્ત્વ રહેતું ન હતું, પરંતુ હવે ત્રીજી મેચના પણ પોઈન્ટ ગણવામાં આવશે. 2016માં હવે વાત કરીએ જે ટોસ ઉછાળવાની પ્રથા બંધ કરવાની વાત કરીએ, તેનું સમર્થન 2015માં એ વખતના ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે કરી હતી, જેને આગળ જઈને સમર્થન પણ મળ્યું હતું. 2016માં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા
જે કાઉન્ટી ચેમ્પિયનશીપની વાત કરીએ તો એમાં ટોસ ન ઉછાળવાનો પ્રયોગ કર્યો હતો, પણ જેને સારો મિશ્ર પ્રતિભાવ મળ્યો અને જેના કારણે હવે એને પડતો મૂકવામાં આવ્યો છે. વિશ્વ માસિક ધર્મ સ્વચ્છતા દિવસ ક્યારે ઉજવાય છે? દર વર્ષે 28 મેના રોજ. કયા વર્ષથી દર વર્ષે ઉજવણી થાય છે? 2014થી થાય છે. માસિક સ્ત્રાવ સંબંધિત ગેરસમજને સુધારવા અને આ સંદર્ભે કિશોરીઓને યોગ્ય માહિતી પૂરી પાડવા માટે અને અવેરનેસ ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે આશા વર્કર્સ. આશા વર્કર્સનું પૂર્ણ નામ ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલું છે, ખાસ યાદ રાખજો, એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે. હવે આપણને ખબર છે કે સૌથી પહેલાં કેરળ સરકાર જે છે એણે સી પેડ યોજના શરૂ કરી હતી અને ત્યાર પછી આખા દેશની અંદર એક જડીથી લાગી ગઈ હતી થોડાક સમય માટે, અને મેન્સ્ટ્રુઅલ જે એના પછી પેડમેન મૂવી પણ આવી ગઈ, એટલે જે સેનેટરી નેપકિન્સ જે છે એ ઓછા દરે પ્રોવાઈડ કરવા માટે આખી ચાલી હતી. એમાં પછી ઓડિશાની સરકારની, કેરળના મુખ્યમંત્રી પી વિજયનની વાત કરીએ, ઓડિશાના નવીન પટનાયકજીએ ખુશી નામની સ્કીમ શરૂ કરી. મહારાષ્ટ્ર સરકારની વાત કરીએ દેવેન્દ્ર ફડણવીસની, તો અસ્મિતા યોજના શરૂ કરી. અને પછી સરકાર દ્વારા સુવિધા સેનેટરી નેપકિન્સ બહાર પાડવામાં આવ્યા, જે બાયોડિગ્રેડેબલ 100% ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા. 2.50 રૂપિયા, માત્ર 2.5 રૂપિયાનું એક પેડ, એટલે કે 10 રૂપિયાના આખો એક સેટ આવે છે. અને જે જન ઔષધિ કેન્દ્ર છે ત્યાંથી એનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું. આ સાથે સાથે આપણે વાત કરીએ કે રેલવે સ્ટેશનોની અંદર પણ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા, સેનેટરી વેન્ડિંગ નેપકિન મશીન વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા. અને સૌથી પહેલું રેલવે સ્ટેશન કયું બન્યું? તો ભોપાલ ખાતે સૌથી પહેલાં આ હેપી નારી નામનું વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું. અને આવી રીતે જ આ હેપી નારી નામનું વેન્ડિંગ મશીન ટ્રેનોની અંદર પણ નાખવામાં આવ્યું. એમાં સૌથી પહેલી ટ્રેન બની રાજધાની એક્સપ્રેસ, જે મુંબઈથી દિલ્હી સુધીની છે, એમાં સૌથી પહેલાં આ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું. એટલે જ્યારે પણ આ પ્રકારનું ડેની ઉજવણી આવે તેની પાછળ જોડાયેલા કેટલાક તથ્યો અવશ્યથી યાદ રાખવા, જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. દેડકાની નવી પ્રજાતિ શોધાઈ ગઈ છે. ભારતીય પ્રાણી સર્વેક્ષણ વિભાગની વાત કરીએ તો એમના દ્વારા ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના જે જિલમિલ તળાવ જે છે, તો યાદ રાખજો જિલમિલ તળાવ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ ખાતે આવેલું છે. ત્યાં ફેજર વેરિયા વંશની એક નવી પ્રજાતિના દેડકાની શોધ કરી છે અને એના ઉપરથી એને નામ આપવામાં આવ્યું. જિલમિલ તળાવ છે એટલે નામ આપવામાં આવ્યું છે ફેજર વેરિયા જિલે મિલેન્સિસ, નામ આપવામાં આવ્યું છે. વિશ્વની અંદર દેડકાની 38 પ્રજાતિઓ છે આની, અને હવે ટોટલ કેટલી થઈ ગઈ? 39 થઈ ગઈ. ભારતમાં 18 હતી, હવે કેટલી થઈ ગઈ? 19. ભારતમાં ઉત્તરાખંડ અને સિક્કિમમાં આ પ્રજાતિઓ જોવા મળે છે. કાશ્મીરમાં પતંગિયું નવી પ્રજાતિ શોધાઈ છે ભારતીય પ્રાણી સર્વેક્ષણ વિભાગ દ્વારા. યાપથીમા વંશની આ પતંગિયું છે, બટરફ્લાય છે, એને કાશ્મીરમાં શોધાઈ છે, એટલા માટે યાપથીપા કાસ્પેરેસિસ નામ આપવામાં આવ્યું છે. વિશ્વની અંદર ટોટલ પતંગિયાની 100 પ્રજાતિઓ હતી, હવે ટોટલ કેટલી થઈ ગઈ? 101 પ્રજાતિ થઈ ગઈ છે. બાબા રામદેવ સિમ કાર્ડ તો લોન્ચ કર્યું છે, પણ સાથે સાથે એમણે વોટ્સઅપ જેવી એક એપ પણ લોન્ચ કરી છે, જેનું નામ આપ્યું છે કિમ્બો. અને કિમ્બોની ટેગલાઇન ખાસ યાદ રાખજો, અબ ભારત બોલેગા. શું ટેગલાઇન છે? અબ ભારત બોલેગા. યુવરાજ સિંહની વાત કરીએ તો ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની વાત કરીએ તો સમાજ કલ્યાણ ક્ષેત્રે એમના યોગદાન બદલ એમને દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દ્વારા સામાજિક કલ્યાણ માટે સૌથી પ્રેરક પ્રતીકના રૂપમાં એમને સન્માન આપવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર અને કોંગ્રેસના નેતા ઉર્મિલા સિંહનું નિધન થયું છે. ઇન્દોરમાં એક નિજી પ્રાઇવેટ હોસ્પિટલમાં એમનું નિધન થયું છે. વાત કરીએ કે એમનો પરિવાર સ્વાતંત્ર્ય સેનાની સાથે જોડાયેલો હતો, એટલા માટે એમને 2010માં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના તે અધ્યક્ષમાં પણ કાર્ય કરેલું છે. મૂડીઝની વાત કરીએ તો ભારતનો જે 2018નો વૃદ્ધિ અંદાજ જે છે, પહેલાં એમણે 7.5% આંક્યો હતો, હવે ઘટાડીને કેટલો કરી નાખ્યો છે એમણે? 7.3%. તો યાદ રાખજો કેટલો હતો પહેલાં આંક્યો હતો? 7.5%, પછી ઘટાડો કેટલો કર્યો? 7.3%. સ્ટેટિક જીકે પર નજર કરીએ, નેપાળની રાજધાની કાઠમંડુ, મુદ્રા નેપાળી રૂપિયા, રાષ્ટ્રપતિ કોણ છે? વિદ્યા દેવી ભંડારી છે, પ્રધાનમંત્રી ખડગ પ્રસાદ ઓલી,
વિશ્વ બેંક્સના અધ્યક્ષ જિંગ યોંગ કિમ, વિશ્વ બેંકનું મુખ્યાલય વોશિંગ્ટન ડીસી, ટેડ્રોસ અધાનોમ ગેબેરિયસ એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિર્દેશક છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જિનેવા ખાતે આવેલું છે. ઇન્ફોસિસના CEOની વાત કરીએ તો સલીલ પારેખજી. મુખ્ય મથક ક્યાં આવેલું છે? બેંગલુરુ કર્ણાટક ખાતે. SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ કોણ છે? રજનીશ કુમાર. મુખ્યાલય મુંબઈ ખાતે આવેલું. સ્થાપના 1 જુલાઈ 1955. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરજી છે. અત્યારે હાલ રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રતજી છે. તો ફ્રેન્ડ, આ હતા આજના દિવસના કેટલાક અગત્યના કરંટ અફેર્સ. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવશ્યથી કરતા રહેજો, જેથી કરીને મને ખ્યાલ આવતો રહે કે જે કંઈ કાર્ય હું કરી રહ્યો છું એ તમારા માટે ઉપયોગી છે અને મારે આગળ પણ આવી રીતે જ મહેનત તમારા માટે ચાલુ રાખવી જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે. ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક ધીસ વિડીયો.